નાબાલિક દીકરીએ કેમ કીધું? બિલકુલ. તો આ એક સમજવાની વાત છે, સમજવાની વાત છે. કારણ કે કોઈ પણ જે સ્ત્રીની અથવા તો મહિલાની ઇજ્જત જે જોડાયેલી હોય છે અને સાકારણ ખોટું બોલી શકે, પરંતુ તરફેણ કરનારા જે લોકો છે તે આ વસ્તુને નથી સમજી રહ્યા. આપ શું પ્રતિક્રિયા આપશો? એટલે એ બધાને સી આઈધર યુ નો પોતાની જાતને બચાવો કે પોલિટિકલ છે યા છોકરી ખોટું બોલી યા પૈસા છે, યુ નો વોટ એવર, આવા બધા સિલી રીઝન્સ આપે. કારણ કે ધે વોન્ટ ટુ સેવ ધેમસેલ્સ. હવે આપણે આવા થોડા બીજા આવા રેપ ટાઈપ કેસીસની વાત કરી તો નોર્મલી અમે એવું કહેવામાં આવે, અગર લેટ અસ સે કોઈ પોલિટિશિયન ઇન્વોલ્વ હતો કે આ મને ફસાવવામાં આવે છે. અરે ભઈલા, તને ફસાવવામાં આવે છે તો ભાઈ તું એને બોલાવે છે શું કામ? ત્યારે જાણે કે અમે 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 ઓફિસમાં વાત કરી, હવે અમારા ઓફિસમાં સીસીટીવી કેમેરાઓ બધે છે, સેક્સ્યુઅલ હેરસમેન્ટ ના થાય એના માટે, અને સાથે એના અમે જે કાયદાઓ અને નિયમો છે એનું ચેકલિસ્ટ બનાવીએ, એનું સેન્સિટાઇઝેશન કરીએ, એનું ઓરિએન્ટેશન કરીએ, અને લોકોને ચોક્કસ ના કરીએ કે ભાઈ સેક્સ્યુઅલ હેરસમેન્ટ ગુનો બને જ છે. હવે આ બધાની બી ખબર હોય તો તમે તમારા રૂમોમાં છોકરીઓને શું કામ બોલાવો છો? તમે તમે હવે જ્યારે આ બાપુઓની વાત કરીએ યા સો કોલ્ડ ગુરુઓની વાત કરીએ તો તમે બધી છોકરીઓને આસપાસ રાખો છો, બધી પેલી દાસીઓ ટાઈપ બનાવો છો, તો તમે આ બધું બંધ કરી દો ને. કે તમે અગર તમને લાગે છે કે તમારે શી જરૂર છે આ લોકો જોડે ફરવાની હરવાની ને બધા નાટક કરવાની, અને પછી કહો કે ના અમે તો બે ગુના છીએ. હવે તમે અગર આ જ કેસમાં જોઈએ યા આવા સિમિલર કેસીસમાં જોઈએ, કારણ કે આના સિવાય બી મેં ફરી રિપીટ કરું છું કે જે દીપેશ અભિષેકનો કેસ ચાલે છે, નાના નાના બાળકો, એટલું હું એમ કહેવા માંગુ છું કે ખાલી આ ખાલી આ તો ઠીક છે આ દીકરી આવીને બોલી છે, પણ 100% બીજી ઘણી દીકરીઓ છે ને દીકરાઓ બી છે. મારે એટલે આ સ્પેસિફાય કરવું છે કોઈ રીતે મિસયુઝ થાય છે. આ આશ્રમ સિવાય બીજા બી ઘણા આશ્રમ છે. હવે આપણને તમને મને ખબર છે કે કયા કયા આશ્રમોમાં છોકરાઓ બી મિસયુઝ થાય છે, કારણ કે ત્યાં છોકરીઓ અલાઉડ ના થતી હોય, એટલે પછી છોકરા છોકરા મંડી પડે. કારણ કે જ્યારે તમે શું કહેવાય કોઈ નેચરલ ચીજની અગેન્સ્ટ વિરુદ્ધ જતા હોય એટલે તમારે અનનેચરલ કરવું જ પડે, એટલે આ થઈ રહ્યું છે. હવે જ્યારે દીકરીનો કોર્ટે બી ટકોર કરી છે કે જ્યારે કોઈ છોકરી આ કહે છે તો એટલા બધા યુ હેવ ટુ ફર્સ્ટ એફઆઈઆર લોન્ચ કરી દેવાની, અને પછી તમારે એની ઉપર એના એટલા બધા આપણે પ્રૂફ ને સબૂત જરૂર નથી. કારણ કે જ્યારે છોકરી કોઈ કહે છે કે કારણ કે કોને કોને ગમે કેવા કે ભાઈ આને મને રેપ કરી, કોને ગમે? ભલે કોઈ બી જાતનું આપણે દુશ્મન આટ હોય કઈ બી હોય, પણ પોતાના જાતને રેપ કરી એવું કહેવા કોને ગમે? ને આટલી બધી જે મેં ના કહું કે જે તકલીફ સહન કરવી પડે એના મા બાપને કેટલી ધમકી. કારણ કે આશારામ બાપુ જેવા, આશારામ બાપુ જેવા જેની સામે જેની જેને જેને ખબર છે બધા નેતાઓ, હવે આપણે નામો નથી બોલવા, કે મોટા મોટા વરિષ્ઠ નેતાઓ બરોબર છે, એ એના બાપુના જઈને એના પેલા શું કહેવાય સોકોલ પેલા હોળી વખતે નાચે ગાય અને બધા એના આશીર્વાદ પણ મેળવે, શાસ્ત્રની શાસ્ત્રક પ્રણામ કરે. એટલે તમે એ એ લેવલ, એટલે હું તો કહું હું તો બાપુને બહુ પાવરફુલ સમજુ. કારણ કે અગર એઝ અ લેમેન હું જોઉં કે ઓહો આશારામ બાપુને અગર આપણા ચીફ મિનિસ્ટરોને પ્રણામ કરે, ધેટ મીન્સ કે હી ઇઝ અબોવ એવરીબડી. એટલે એટલું પેલા બાપુને પોતાના જાત પર ગુમાન હતું, પાવર હતા કે હું કઈ બી કરી શકું. અને પછી એટલે એ બાપુ આ રીતે ઘણાઓને ઘણાઓને એમને મિસયુઝ કર્યો છે. એક કેસ આપણા અમદાવાદ સુરત કોર્ટમાં બી ચાલી રહ્યો છે બે દીકરીઓનો. એટલે આ બાપુ થોડી બિચારી હિંમત થઈ છે, એટલે છોકરીઓ બહાર આવી છે ને તમારા મારા જેવા એમને સપોર્ટ કરી રહ્યા છે. આપણે શું કરી રહ્યા છે સપોર્ટમાં, લોકો એ સમજી રહ્યા છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, ક્યાંક તો કંઈક અટકાવવું પડશે ને. જસ્ટ બીકોઝ એની પાસે પૈસા છે યા પોલિટિકલ પેટ્રોનેજ છે, દેટ ડઝન્ટ મીન કે તમે છોકરીઓને યા કોઈને બી દીકરાઓને નાના બાળકોને મિસયુઝ કરો, રેપ કરો, પેલું શું કહેવાય કાલી વિદ્યા કરો, એ લોકોની બલી ચડાવો. ક્યાં આપણે ક્યાં હ્યુમેનિટી આપણી ક્યાં જઈ રહી છે? એટલે કમિંગ બેક ટુ ધીસ પોઈન્ટ કે આ જે આજની તારીખમાં જે તમે જોઈ રહ્યા છો અનફોર્ચ્યુનેટલી શું થયું છે, કારણ કે આ લોકો એટલું મિસયુઝ કરી છે જ્યુડિશિયરીને, એટલું મિસયુઝ કરી છે તંત્રોને કે અનફોર્ચ્યુનેટલી તમે આજે આપણે તમે જે સહન કરી રહ્યા છે ને આ દીકરીઓના રેપ, મારી નાખવાની, કાપી નાખવાની, ઘાવો કરવાના, ફેંકી દેવાની, આ કેમ થઈ રહ્યું છે? આ એટલે જ તો થઈ રહ્યું છે કારણ કે બધું મિસયુઝ થયું છે, કે કાયદાનો પડર નથી રહ્યો આવા આરોપીઓને, તે કારણે જ કદાચ આવું થઈ રહ્યું છે. કુલદીપજી, ખાસ કરીને વાત કરવામાં આવે જ્યારે પણ આવા ગંભીર આરોપ લાગતા હોય છે કે વ્યક્તિ પર આરોપી ઠેરતો હોય છે, ત્યારે ખાસ કરીને તેનો ઇતિહાસ પણ જોવામાં આવતો હોય છે. જો આસારામની પર્ટિક્યુલર